નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણી પાસે છે, રીમર્ટીમાન પ્રક્રિયા અને કોલબે પ્રક્રિયા દર્શાવવાની છે, અમુક શબ્દો પણ લખવા જરૂરી છે, બરોબર? ચાર માર્કનો ક્વેશ્ચન છે, બે માર્કથી રીમર્ટીમાન અને બે માર્ક તમે કોલબેને આપી શકો. રીમર્ટીમાન પ્રક્રિયા અને કોલબે પ્રક્રિયા છે કોની, પહેલા સમજી લો. તો કે ભાઈ ફિનોલની રાસાયણિક પ્રક્રિયા છે. કઈ રાસાયણિક પ્રક્રિયા છે? ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન છે. કઈ છે? ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, ચાલો જોઈએ. રીમર્ટીમાન પ્રક્રિયા તમે ફિનોલ લીધું, ફિનોલની પ્રક્રિયા તમે કોની સાથે કરી? NaOH CHCl3. અહીંયા એક પ્રશ્ન મેં તમને કીધો તો, સૌથી જોરદાર ડાયક્લોરોકાર્બિન ની વાત મેં કરી હતી, યાદ કરો. ડાયક્લોરોકાર્બિન CCl2 આ તમારી માટે બને છે E+. એટલે શું થઈ જાય ભાઈ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક થઈ જાય ને. આ મહત્વનું છે. અહીંથી MCQ ઘણી વખત ચાર માર્કનો પણ આ MCQ છે મિત્રો, ધ્યાન આપજો. જલીય NaOH આ કઈ રીતે બન્યું આપણે સમજ્યા હતા, રાઈટ? તો જલીય NaOH હવે આ જે હું કહું છું આપણે સમજ્યા હતા, એ બધા આપણા જે મારી તમને બનાવેલી જે નીટની નોટબુક છે ને એમાં જોઈ લેવાનું. નીટના લેક્ચરની અંદર બધા આ ફૂલ ડિટેલ્સ સાથે આપણે કવર કરીએ. ઓકે, તો OH જલીય NaOH અને ક્લોરોફોર્મ એની સાથે રિએક્શન કરશો, ડાયક્લોરોકાર્બિન બનશે જે અહીંયા જોડાશે. આ હાઇડ્રોજન કોનો છે ભાઈ? તો કે અહીંયા કાર્બન જે છે ને એનો હાઇડ્રોજન છે. NaOH સાથે રિએક્શન કરશો એટલે આગળ શું બનશે? O- Na+, જે અહીંયા તમારું CHO બનશે. અને હવે તમે H+ આપો એટલે આ સોડિયમ દૂર થશે અને અહીંયા થઈ જશે H, જેને કહેવાય સેલિસાલ્ડિહાઇડ. આની મિકેનિઝમ પણ મેં તમને લખાવી છે. થિયરીનો ક્વેશ્ચન કઈ રીતે લખી શકાય એ મુજબ મેં મુદ્દા લખ્યા છે, એટલે આમાં મેં મિકેનિઝમ એડ નથી કરી. મિકેનિઝમ આપણે લખેલી છે તો એ પ્રોપર રીતે જોઈ લેવાની એક વખત. ઓકે, ચાલો. ફિનોલની જલીય NaOH અને ક્લોરોફોર્મના મિશ્રણને સાંભળજો ખાસ, કે ફિનોલની જલીય NaOH અને ક્લોરોફોર્મના મિશ્રણ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીનના ઓર્થો સ્થાનમાં, આ ઓર્થોવાળી જ વસ્તુ છે, ઓર્થો માટેની જ છે, આ પેરાવાળું અલગ છે, એ રીમર્ટીમાન નથી, આ ઓર્થો માટે. ઓર્થો સમૂહમાં કોણ દાખલ થાય? તો કે આલ્ડિહાઇડ દાખલ થાય. આ પ્રક્રિયાને રીમર્ટીમાનની પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું મધ્યવર્તી સંયોજન આલ્કલી મતલબ કે બેઝ, આલ્કલી અને આલ્કલી કહેશું. આલ્કલી એટલે શું થાય? બેઝ. તો આલ્કલીમાં જળ વિભાજન પામે છે અને તમને શું મળે છે? સેલિસાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય. આ રિએક્શન તો હજી થઈ કઈ? રીમર્ટીમાન. હજી રિએક્શન આપણે વાત કરવાની છે કે કઈ? તો કે ભાઈ કોલબે પ્રક્રિયા જે છે, જેને કોલબે સ્મિટ પ્રક્રિયા પણ કહેવાય. ધ્યાન આપજો કે આને ઘણી વખત કોલબે સ્મિટ પ્રક્રિયામાં પણ તમને જોવા મળશે, તો એ કઈ અન્ય વાત નથી, આ જ છે. સમજી લેવાનું, કોલબે સ્મિટ પ્રક્રિયા. રેડી? ઓકે, ચાલો. એ પણ કઈ રિએક્શન છે? તો એ પણ જે રિએક્શન છે, જે ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન છે, રિએક્શન તમને એ દર્શાવીશ. તમારે આ રીતે લખવાનું, જો મેં એક સ્ટેપ વધાર્યું છે અહીંયા. ઓકે, ફિનોલ છે, NaOH સાથે રિએક્શન કરશો, ફિનોક્સાઇડ આયન બનાવશો. આને શું કહેવાય? ફિનોક્સાઇડ આયન કહેવાશો. ફિનોક્સાઇડ, સોડિયમ ફિનોક્સાઇડ આયન, બરોબર? આગળ લખવું પડશે આપણે સોડિયમ ફિનોક્સાઇડ આયન, જેની કાર્બન ડાયોક્સાઇડ સાથે. અહીંયા તમારો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયો છે? તો ભાઈ CO2+. CO2+ તમારો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક થઈ જશે. ઓ, આ આવી ગયો નવો હાઇડ્રોજન. ઈ કોનો છે? આ કાર્બનનો હાઇડ્રોજન છે. જોઈ લો, તમે CO ને જોડી દીધું ને, CO2, રાઈટ? હવે એની રિએક્શન H+ સાથે, છેલ્લે જો બેમાં H+ જ છે. રીમર્ટીમાન કોલબે મોસ્ટ એમ્પી રિએક્શન છે, ધ્યાન આપજો. H+ તો તમને શું મળે છે? સેલિસિલિક એસિડ. ઓલું છે સેલિસાલ્ડિહાઇડ, કારણ કે આલ્ડિહાઇડ જોડો છો. અહીંયા સેલિસિલિક એસિડ, એલિક એસિડ મતલબ કે કાર્બોક્સિલિક એસિડ જોડો છો. એટલે ફિનોલની NaOH સાથેની પ્રક્રિયાથી ફિનોક્સાઇડ આયન બને છે, જેની CO2 સાથે પ્રક્રિયા કરતા CO+2 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તેના ઓર્થો સ્થાનમાં દાખલ થાય છે, જેનાથી આપણને આ નિપજ પ્રાપ્ત થાય. થઈ ગઈ આપણી જે બંને રિએક્શન જે આપણને પૂછવામાં આવી હતી, બંને રિએક્શનને તમારે આ રીતે રિપ્રેઝેન્ટ કરવાની છે.